સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હર હંમેશની જેમ રાશિની વાત કરીએ મિત્રો જેનાથી દિવસની શરૂઆત થાય છે દિવસ કેવો રહેશે શું કરવાથી લાભ થાય શું કરે તો નુકસાન કઈ રાશિને સાચવવાનું રહેશે કઈ રાશિને થશે ફાયદો તો શરૂઆત કરીએ મેષ રાશિથી અલય અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કોઈ પણ કામ કરીએ જ્યારે ચહેરા પર પ્રસન્નતા આવે કે આનંદ આવે એટલે સમજી લો આપણો દિવસ સારો છે કોઈ પણ વ્યક્તિ સામે મળે હસમુખો મળે એટલે સમજી લે આપણો દિવસ સારો છે કોઈ પણ કામ કરતી કે અંદરથી એક આનંદની અનુભૂતિ થાય સમજી લો આપણો દિવસ સારો છે આવા દિવસ કંઈક મેષ રાશિના જાતકોને છે આજે કારણ કે ગઈ સંપત્ત ફરી સાંપડે ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ પણ અવસર આજે ફરીથી ગુમાવેલો કોઈ તો પાછો આવશે હો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે નોકરીયાત વર્ગને પણ સારા અધિકારની પ્રાપ્તિ આજના દિવસ માટે થાય વ્યવસાયમાં પણ ધનલાભથી ઉત્સાહમાં વૃદ્ધિના ખૂબ સારા યોગ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર બધા જાતકો માટે વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ તો કર્મ કરવું એ આપણા હાથની વાત છે પરિણામ આપણા હાથની વાત છે એવું ગીતાજીમાં લખ્યું છે પણ આજના દિવસ માટે ધ્યેય પ્રાપ્તિ તમારી હશે તમારું કોઈ લક્ષ્ય હશે તો ધ્યેય પ્રાપ્તિ સિદ્ધ થવાના સારા યોગ બની રહ્યા છે સરકારી કોઈપણ પ્રકારના કામકાજની અંદર પણ સારી અનુકૂળતા આજના દિવસ માટે દેખાશે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિના એક સારા યોગ બની રહ્યા છે વ્યવસાયમાં ઉત્તમ ધનલાભની સંભાવનાઓ છે જેટલી મહેનત કરી એટલી કરજો કારણ કે એનાથી સારા પરિણામોની પ્રાપ્તિ વૃષભ રાશિના જાતકોને થવાની છે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ક અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે કોઈપણ કાર્ય મિત્રો જ્યારે કરવાના હોય ત્યારે ચંદ્રબળ એમ કહે છે કે અંગત કામકાજ કરવાના હોય ત્યારે થોડીક આજના દિવસ માટે સાવધાની રાખવી પડશે જેટલી સાવધાની રાખશો એટલું જ કામ તમારું સરળ બનશે અને બીજું કામકાજમાં કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા પણ યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે ધન બાબતમાં થોડી પરેશાની રહેશે થોડી ચિંતા રહેશે વ્યવસાયની અંદર પણ ફળ જેટલું આપણને મળવું જોઈએ એના કરતાં થોડુંક મધ્યમ મળે આવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાય છે જય વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ મિત્રો કર્કસિંહ અને કન્યા રાશિની વાત કરીએ તો કર્કરાશિ રાશિ મંડળની ચોથી રાશિ છે અને અક્ષર છે કર્ક રાશિનો સ્વામી ચંદ્રમાં આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈપણ પ્રકારના એવા કામકાજ જે ટેન્શન વાળા હોય ને એનાથી દૂર રહેજો કારણ કે ટેન્શનથી તકલીફ તો ઊભી થાય છે ઉપરથી સારા કામ એ ના થાય આપણને બરોબર તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે કારણ કે ફિકર 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 સમકા પીર

મિત્રો આજેના દિવસ માટે આમ તો એમ કહેવાય છે પરિવારથી વધારે કાંઈ નથી હોતું અને પરિવારની પ્રીતિ આજના દિવસ માટે જળવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે મનપસંદ કાર્યમાં પણ રૂચિ વધે એનો મતલબ કે જે કામ તમને ગમતા હોય કરજો કારણ કે ગમતું કામ કરવાથી ખૂબ જ સારો લાભ થશે આર્થિક સુખ તો સારું દેખાઈ જ રહ્યું છે કામકાજની અંદર પણ પ્રગતિના સારા યોગ બની રહ્યા છે મતલબ ગણપતિ બાપાની આજે સિંહ રાશિવાળા જાતકો ઉપર થોડી કૃપા વિશેષ કરી છે તો એનો લાભ લઈ લેજો આજે કન્યા રાશિની વાત કરીએ પઠ નિર્ણયો અક્ષર કન્યા રાશિ એટલે સ્વામી એનો બુધ છે રાશિ મંડળની આ છઠ્ઠી રાશિ છે મિત્રો કન્યા રાશિવાળા જાતકોને આજે કોઈ પણ ધારેલા કાર્ય હોય તો એમાં સફળતાના ચિહ્નો થોડા વધી જાય છે એનો મતલબ કે જે કંઈ કાર્ય તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે વિરોધ પક્ષ કદાચ તમને પરેશાન કરે પણ વિજય તમારો થવાનો છે આજના દિવસ માટે નીતિ રીતિથી કામકાજ કરી રહ્યા છો તો સારા લાભની શક્યતાઓ તો વધવાની જ છે કાર્યમાં પણ પ્રગતિ અને ઉત્તમ ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાય છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાંચો જય ગણેશ હવે આપણે વાત રાશિ મંડળમાં પણ કરવી છે સિંહ કન્યા અને તુલા રાશિની વાત કરીએ આપણે ર અને અક્ષર તરવા તુલા રાશિ વાળા જાતકો માટે કોઈ પણ કામ જ્યારે કરતા હોઈએ ફળ મળે પણ આપણને એમ લાગે કે અસંતોષ થયો છે આપણને ફળમાં મજા આવી નથી ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે તો આજના દિવસ માટે જે કંઈ મહેનત કરો છો એના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે મહેનત વધારે કરવી પડે તેવા યોગ બની રહ્યા છે બીજું ઘણી વખત આપણે એમ કે મારા બધે આ કરે તો કેવું સારું પણ સાથે મિત્રોનો સહકાર આજના દિવસ માટે ઓછો મળશે જાત મહેનત જિંદાબાદ તો ખૂબ જ સારો લાભ થશે સંપત્તિને લગતી બાબતનું સુખ પણ આજના દિવસ માટે થોડુંક ઓછું દેખાઈ રહ્યું છે લેવડ દેવડમાં સામાન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે લેતી વખતે વિચાર કરજો દેતી વખતે વિચાર કરજો આ બંને વિચાર કરશો તો તુલા રાશિવાળા જાતકોને આજે આનંદ જ છે હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ ન અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે આજના દિવસ માટે ઘણી વખત આપણી પરેશાની આપણા કામને બગાડી દેતી હોય છે અને ન બગડે એના માટે થોડી કાળજી આપણે આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને રાખવી પડશે અકારણ ખર્ચાઓમાં સંભાળીને કામકાજ કરવાનું ખાસ કરી કોઈ રોગ હોય કોઈ તકલીફ હોય તો એને સાધારણ રીતે શાંતિ રાખીને દિવસ પસાર કરવો એ વધારે સારું રહેશે ધારેલા કાર્યમાં આજના દિવસ માટે થોડી રૂકાવટ પણ આવે સહનશીલતા થોડી વધારતા શીખી જવું કામ તમારું ચોક્કસ સુધરશે મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે ધોડાધોડી ઓછી કરવી આ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે હવે વાત ધનરાશિની કરીએ ભ ધ ફ અને ઢ આ ચાર અક્ષરો ધન રાશિના છે કોઈ પણ કાર્ય ખાસ કરી રચનાત્મક કાર્યોમાં એક સારી સફળતા મળે રોજગારી માટે જે કંઈ પ્રયત્ન કરેલા છે એ પ્રયત્નની અંદર રોજગારીના કામકાજમાં પણ સફળતાના સારા યોગ બની રહ્યા છે આર્થિક બાબતોની અંદર એક સારા વિકાસની સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે ધનરાશિના જાતકોને સાથે સાથે સામાજિક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો આજે માન સન્માન વધી શકે છે અને પ્રતિષ્ઠામાં પણ વધારો થાય તેવા યોગ આજે ધનરાશિના જાતકોને ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ કોલમાં મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે આજે ત્રણ પ્રકારે થોડીક સાવધાની આજના દિવસ માટે મકર રાશિના જાતકોને રાખવી પડશે એક તો રોગમાંથી બચવાનું રહેશે બીજું કોઈ દેવાનું કોઈ ઋણ હોય અથવા તો વિવાદ આ ત્રણ પ્રકારમાં થોડીક સાવધાની રાખીને કામકાજ કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા સાધારણ સંઘર્ષ રહેશે ઘર્ષણ રહેશે આવી શક્યતાઓ પણ દેખાય છે સંતાનોના કાર્યમાં તો ચોક્કસ એક સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે ધંધાકીય બાબતોની અંદર ફળ થોડુંક મધ્યમ મળે આવા સંકેતો પણ ચંદ્રબળના આધારે આ મકર રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકો માટે મનપસંદ કામકાજ કરવામાં એક સારી સફળતાના પ્રાપ્તિના યોગ સારા બની રહ્યા છે સાથે સાથે તમારી ભાવનાઓની કદર થાય મતલબ તમે જે કંઈ કાર્ય કરી રહ્યા હોય ઘણા સમયથી કામકાજ કરતા હોય આપણને એવું લાગ્યું કરે કે ભાઈ આપણે કામ કરીએ કોઈ જોતું નથી પણ જોવાવાળા વાળા ઘણા છે પણ ક્યારેક ક્યારેક સફળતા આપણને સામે કાન પણ સંભળાતી હોય છે આ વસ્તુ આજે મળે પદોન્નતિ માટે કોઈ નવી સારી તકો મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ધંધાની અંદર પણ એક સાધારણ સુધારો વેપારી વર્ગને આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને જોવા મળશે વાત કરીએ આપણે મીન રાશિની દ જો અને થ તો મીન રાશિવાળા જાતકો માટે સાવચેતીથી થોડું કામકાજ કરવું પડશે અચાનક ખર્ચ તમારી પરેશાનીમાં વધારો ન કરી દે થોડું ધ્યાન રાખજો નોકરીયાત વર્ગને આજના દિવસ માટે થોડી પરેશાની રહેશે ધંધાની અંદર પણ લાભ થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે થોડું સાચવીને કામકાજ કરજો જય ગણેશ